અને હાલ તો ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત 3 દિવસના ગુજરાતના પ્રવાસે આવશે. જી હા, પ્રદેશ કોંગ્રેસના સિનિયર ઓબ્ઝર્વર ગેહલોત 16-18 ઓગસ્ટ સુધી ગુજરાતમાં રહેવાના છે. ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ અને નિરીક્ષકો સાથે બેઠક કરશે, ચર્ચાઓ કરશે. લોકસભા દીઠ નિમાયેલા નિરીક્ષકોની કામગીરીની સમીક્ષા બેઠક પણ અશોક ગેહલોત કરવાના છે. કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાને લઈને પણ મહત્વની જાહેરાત આ સમય દરમિયાન થઈ શકે છે. અગાઉ 2 વાર ગેહલોતનો ગુજરાત પ્રવાસ મુલતવી રહી ચૂક્યો છે. આ વખતનો આ પ્રવાસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે, કેમ કે ગુજરાતની વિધાનસભા ચૂંટણી નજીક છે. તેની વચ્ચે ગુજરાતમાં પ્રદેશ કોંગ્રેસની મોટી જવાબદારી અશોક ગેહલોતને આપવામાં આવી છે. તેની વચ્ચે તેમની આ મુલાકાત ખૂબ જ મહત્વની. વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ પટેલ. ગૌરવ, અશોક ગેહલોત ગુજરાતમાં આવવાના છે, 16-18 દરમિયાન અનેક બેઠકો સ્વાભાવિક રીતે રહેશે. મુખ્ય મુદ્દો શું હશે, કેવી રીતે મહત્વની આ મુલાકાત ગણી શકાય? ગૌરવ, નિધિ, ગુજરાત કોંગ્રેસના સિનિયર ઓબ્ઝર્વર તરીકે અશોક ગેહલોતને જવાબદાર સોંપવામાં આવી છે. તેઓ વર્ષ 2017માં વિધાનસભાની ચૂંટણી વખતે ગુજરાત કોંગ્રેસના ઇન્ચાર્જ હતા, એટલે ગુજરાતની ચૂંટણી અને કોંગ્રેસની રણનીતિ અંગે તેઓ સારી રીતે વાકેફ છે. માટે તેમની આ જવાબદારી સોંપાય છે. 20 જુલાઈના રોજ તેઓ ગુજરાત આવવાના હતા, પરંતુ વાયરલ ઇન્ફેક્શનને કારણે તેમનો પ્રવાસ રદ થયો હતો. ત્યારબાદ 4 ઓગસ્ટના રોજ પણ તેઓ આવવાના હતા, પરંતુ અચાનક કારણ દિલ્હી જવાનું હોવાથી તેમનો પ્રવાસ રદ થયો હતો. જે પ્રવાસ હવે ફરીથી ગોઠવાયો છે અને 4 ઓગસ્ટના રોજ કોંગ્રેસના જે સિનિયર ઓબ્ઝર્વર બન્યો હતા તેમની સાથે લોકસભાના ઇન્ચાર્જની બેઠક થઈ હતી. તેમને જે કામગીરી સોંપાઈ હતી તેનો રિવ્યુ અશોક ગેહલોત લેવાના છે. 26 લોકસભાના ઇન્ચાર્જ સાથે બેઠક કરશે. ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખો, ગુજરાત કોંગ્રેસના પ્રમુખ, વિપક્ષ નેતા, પૂર્વ પક્ષના નેતા ઉપરાંત જે સિનિયર નેતાઓ છે તેમની સાથે પણ તેઓ વાર્તાલાપ કરશે, સંવાદ કરશે, બેઠક કરશે અને ગુજરાતમાં કઈ રણનીતિ આગળ વધુ છે એની ચર્ચા તેના કરશે. જી ગૌરવ, પૂરી માહિતી માટે આભાર. તો રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત ગુજરાતના પ્રવાસે આવશે.